દીવના વરંગપરા ગામતી માતાના મંદિરના પ્રાંગણમાં માછીમારના વ્યવસાય સાથે જોડાયેલ માનસિંહ બામણિયા દ્વારા લેખિત ફિલ્મ ધૂમધમનો મુહૂર્ત સમારંભ યોજાયો. દરિયા કિનારાના માછીમાર વ્યવસાય સાથે જોડાયેલા કથા એક ડોક્યુમેન્ટરી ફિલ્મ ગુગમ દીવના નાગવાના રહેવાસી માનસિંહ બામણિયા દ્વારા બનાવવામાં આવી હતી, જે ગત તારીખ 16/1/2021ના રોજ યુટ્યુબના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી અને લોકોએ તેને ખૂબ જ સારી રીતે આવકારી પણ હતી, જેના ભાગરૂપે ગુજરાતી સિનેમા જગતમાં મારુતિ આર્ટ ફિલ્મ અમદાવાદના પ્રોડ્યુસર શ્રીમતી દિવ્યાબેન પટેલ અને ડિરેક્ટર હેમાંગભાઈ પટેલ દ્વારા આ ફિલ્મ મોટા પડદાની બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મના કથાવસ્તુના રાઇટર માનસિંહ બામણિયાએ મુહૂર્ત સમયે જણાવેલ કે 1600 કિલોમીટરના દરિયાઈ કિનારાની વાતો, જેમાં દીવથી લઈ છેક દેવભૂમિ પોરબંદરથી પાકિસ્તાન અને કચ્છના અખાતથી લઈને કરાંચી સુધીની કથામાં વસ્તુળ સામેલ કરવામાં આવી છે, જેમાં માછીમારની વાસ્તવિક પરિસ્થિતિ, લોકજીવન અને ઉત્સવોને પણ સમાવેશ કરવામાં આવશે, જે અંતર્ગત માછીમારોના માછીમાર વ્યવસાય હોવા છતાં તેમનામાં રાષ્ટ્રપ્રત્યેનો પ્રેમ અને વફાદારીની કથા જોવા મળશે. આ ફિલ્મમાં ઉત્સવ અને કથા અનુરૂપ વિરહ કે વેદનાના તમામ ગીતો શ્રીમતી લીલાવંતી માનસિંહ બામણિયાએ લખ્યા છે. આ ફિલ્મનું નામ ગુગમ રાખ્યું છે, જેનું ગોમતી માતાના મંદિરના પ્રાંગણમાં વિધિવત મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વણાકબારા ગોમતી માતા મંદિરના પ્રાંગણમાં ઉપસ્થિત નાના માછીમારોના પરિવાર વચ્ચે માછીમારોની નાની નાની દીકરીઓના હાથે મુહૂર્ત કરાવવામાં આવ્યું હતું, જે એક ખરા માછીમાર સમાજ પ્રત્યેની લાગણી દર્શાવે છે. આ મુહૂર્ત શાસ્ત્રી હિતેશભાઈ જોશી દ્વારા પૂજાવિધિ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગણેશ પૂજા, કેમેરાની પૂજા અને સ્ટોરીની બુકલેટની પૂજા કરાવવામાં આવી હતી. અંતમાં માનસિંહ બામણિયા દ્વારા આભાર વિધિ સાથે સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું. મીનાક્ષી ગઢવી, ZS TV, દીવ. 16 તારીખે વસંત પંચમીના દિવસે દીવની અંદર અમે લોકો ગુગમ ફિલ્મનું ઓપનિંગ કર્યું છે, મુહૂર્ત કર્યું છે આજે. અને ગુગમની અંદર ગોમતી માતાનું મંદિર છે, એ જગ્યાએ દરિયા કિનારે જ અમે લોકોએ માછીમારોની લાગણીઓને ધ્યાનમાં રાખી અને આ ફિલ્મનું ઓપનિંગ કર્યું છે. અને શોર્ટ ટાઈમમાં આ મૂવી અમે સારા લેવલ ઉપર થિયેટરમાં રિલીઝ કરવા જઈ રહ્યા છીએ, ઓલ ગુજરાત લેવલે. તો આપ સૌનો સહકાર અને સહયોગ મળે તેવી અભિલાષા. થેન્ક યુ. હું માનસિંહ બામણિયા. આજ દીવ વિસ્તારના માછીમારોના વ્યવસાય સાથે સંકળાયેલો હું પોતે પણ, અને ખાસ કરીને માછીમારની સંઘર્ષ ગાથાઓ, કાંઈક એક વેદનાઓ, કાંઈક એમનો સાહસ અને એના પરિવારની હિંમત, આ તમામ વસ્તુઓને ઉજાગર કરવા માટે કરી અને એક નાનકડો પ્રયત્ન ગયા 16 જાન્યુઆરીના ડોક્યુમેન્ટરી ફિલ્મ રૂપે રજૂ કરવામાં આવેલ, અને બહોળા પ્રતિસાદના ભાગરૂપે આજે ફરી 1 મહિના પછી મારુતિ આર્ટ ફિલ્મ અમદાવાદના પ્રોડ્યુસર ડાયરેક્ટરના સહયોગથી આ દીવ કાંઠાની કિનારાની વાતો, એની ગાથાઓ જે એક સિનેમાના પડદા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ગાથા પૂરા ભારતમાં અને ગુજરાતના દરિયા કિનારાની સાથે જોડાયેલી આ વસ્તુ, કથા વસ્તુ એક ઉપલા લેવલ સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન રહેશે, જેમાં એની જે વિષય વસ્તુ છે, સ્ટોરી છે, એનું સારી રીતે જે વાસ્તવિકતા છે એને નજીક રહેવાનો ખૂબ પ્રયત્ન કરવાનો. વિશેષ આમાં એમના તહેવારો, એમના લોકગીતો અને ઉત્સવોના ગીતો પણ સમાવેશ કરવાના છે, અને ખૂબ જ સારી રીતે પ્રોફેશનલ બેઝ ઉપર સારા આર્ટિસ્ટોના દ્વારા આ ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે. આજરોજ અમે આજના આ શુભ અવસર પર વસંત પંચમીના આ ગુગમ ફિલ્મનું મુહૂર્ત તૈયાર કર્યું છે. અમને પૂરો વિશ્વાસ છે કે આ માછીમાર સમાજ એમની પોતાની વાતને, વાસ્તવિક વાતને સહજ સ્વીકારશે અને આ સિનેમાની અંદર પૂરા ગુજરાતમાં સારી રીતે લોકો નિહાળશે એવો અમને પાકો.